સુરતના પુણામાં બેફામ કાર ચાલક વિજપોલ સાથે કાર અથડાવી વિજપોલ થયો ધરાશાયી વિસ્તારમાં છવાયો અંધારપટ. સુરતના પુણા ગામે પૂરપાટ દોડતી કારના કારણે આખા ગામમાં અંધારપટ છવાઈ ગયો. કેમ કે સુરતના પુણા ગામે બેફામ બનેલા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર વીજ પોલ સાથે અથડાઈ હતી. કાર એટલી સ્પીડમાં હતી કે નંદનવન સોસાયટીની હરિયમ સ્કૂલના ગેટ પાસે ઇલેક્ટ્રિકના બે થાંભલાના કટકા થઈ ગયા. વીજ પોલ નીચેથી જ તૂટી જતા વીજ પોલ નમી પડ્યા હતા. જીવતા તાર લોકોના ઘરની છત સુધી પહોંચી જતા લોકોના જીવ પર ખતરો ઉભો થયો હતો. વીજ પોલ તૂટી જતા આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અંધારપટ છવાઈ ગયો. આખી રાત લોકોએ લાઇટ વગર રહેવું પડ્યું. સ્થાનિકોએ તુરંત ડીજીવીસીએલને જાણ કરી હતી. ડીજીવીસીએલની ટીમ સવારે પહોંચી થાંભલાને ઉભા કરવાની કામગીરી હાથ ધરી હતી. અમદાવાદમાં અંધાધૂન ફાયરિંગ, 4-5 રાઉન્ડ ફાયરિંગ કર્યું, ડરના માર્યા લોકોમાં દોડધામ. અમદાવાદના ચાંદખેડામાં રાત્રે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. એક યુવક ગાડીમાંથી ઉતરી હાથમાં રિવોલ્વર લઈને અંધાધૂન ફાયરિંગ કરી રહ્યો હતો. આ યુવકને ગાડો બોલતા રોકતા યુવકે થોડીવાર બાદ ફરીથી આવીને પાન પાર્લરના માલિક પર 4-5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ચાંદખેડા તપોવન સર્કલ ખાતે રહેતા ધર્મેશ ભરવાડ તપોવન સર્કલ પાસે જ પાન પાર્લર ચલાવે છે. 5 વર્ષ અગાઉ તેમના પાડોશમાં રહેતા ચંદનસિંહ ચંપાવત અને તેના નાના ભાઈ સાથે રસ્તાની બાબતે ઝઘડો થયો અને પોલીસ ફરિયાદ પણ થઈ. જે મામલે હરિસિંહ ચંપાવત પણ ત્યાં આવી ચડ્યો અને ગાળો બોલી ફાયરિંગ કરી દહેશત ફેલાવી હતી. આ દરમિયાન ગાળો બોલવાની ના પાડતા હરિસિંહે રિવોલ્વર વડે આડેધડ ફાયરિંગ કરી આ વિસ્તારમાં દહેશત ફેલાવી. ફિલ્મની જેમ કોઈનો ડર ન હોય તે પ્રકારે જાહેરમાં રિવોલ્વર લઈને આવેલા હરિસિંહે આમ તેમ આંટા ફેરા પણ માર્યા હતા. હાથમાં રિવોલ્વર હોવાથી કોઈ પાસે પણ જતું ન હતું. જો કે ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગે ચાંદખેડા પોલીસે હરિસિંહ અને અન્ય ગાડી લઈને આવેલા કાર ચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વોએ કરી દાદાગીરી, કારીગરને દુકાનમાં ગોંધી રાખ્યો. સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વોએ દાદાગીરી કરી. ધંધામાં વર્ચસ્વ ઉભું કરવાના હેતુથી દુકાનનું શટર બંધ કરીને કારીગરોને બાનમાં લેવામાં આવ્યા હતા. ડિંડોલીમાં ખુલ્લી દાદાગીરીનો વિડીયો વાયરલ થયો, જેમાં ધંધામાં વર્ચસ્વને લઈને કેટલાક લોકોને દુકાનમાં ગોંધી દેવામાં આવ્યા હતા. પટેલ ડેરીમાં કારીગરોને દુકાનમાં ગોંધી તાળું મારી દેવામાં આવ્યું હતું. ડિંડોલીના શ્રી વિલાના ગેટ નંબર 7 ખાતે આવેલી પટેલ ડેરીના કર્મચારીઓને પરેશાન કરવામાં આવ્યા હતા, જેમાં 3 કલાક સુધી કારીગરોને દુકાનમાં ગોંધી રાખવામાં આવ્યા. આ મામલે પટેલ ડેરીના લોકો ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા. ડિંડોલી પોલીસે આ બાબતે શું કરી રહી છે તેવા સવાલો ઉભા કરી સ્થાનિકોએ કહ્યું કે દિવસે ને દિવસે ડિંડોલી વિસ્તાર અસામાજિક તત્વોનો ગઢ બનતો જાય છે. ડિંડોલીમાં અસામાજિક તત્વોને પોલીસનો ખોફ રહ્યો નથી, જેથી પોલીસ નક્કર પગલા લે તે જરૂરી છે. વેરાવળના બાદલપરામાં દીપડો દેખાતા વન વિભાગ દોડતું થયું. ગીર સોમનાથ પંથકમાં દીપડાએ ધામા નાખતા દહેશત ફેલાઈ ગઈ છે. ગીર સોમનાથના બાદલપરા ગામમાં દીપડાએ આંટાફેરા મારતા લોકો ડરી ગયા હતા. દીપડો કેમેરામાં કેદ થયો છે. બાદલપરામાં સરસ્વતી નદીના પુલ પરથી દીપડો પસાર થઈ રહ્યો છે. દીપડો દોડીને આવતા વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. ધોળા દિવસે આદમખોરના આતંકથી લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા. દીપડાના કારણે આ પંથકમાં ખેડૂતો ખેતરે જઈ શકતા નથી. આ અંગે લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ દીપડાને પકડવા માટે દોડતી થઈ ગઈ હોવાની જાણકારી છે. હળવદના જૂના દેવળિયા પાસે ખેડૂત અને જેડકોના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું, ખેતરમાં થઈ લડાઈ. મોરબીના હળવદના જૂના દિવાળિયા પાસે ખેડૂત અને જેડકોના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું. કચ્છથી માનસર જતા 400 કેવીના વીજપોલની કામગીરી સમયે ખેડૂતો અને અધિકારીઓ સામસામે આવી ગયા. વીજ લાઈન નાખવા બાબતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ખેડૂતોનો આરોપ છે કે તેમનો કેસ હજુ કોર્ટમાં છે. કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં વારંવાર સર્વે કરી જેડકોના અધિકારીઓ તેમને હેરાન કરી રહ્યા છે. ખેડૂતોની માંગણી છે કે જ્યાં સર્વે થયો ત્યાં જ કામગીરી કરવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે અને હેરાન કરવામાં આવશે તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. વડોદરાની MS યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, સામે આવ્યા જપાજપીના દ્રશ્યો. વડોદરાની MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા પ્રોફેસર સમીર શાહે EBVP પોસ્ટ વોટ્સએપ ગ્રુપમાં મુકતા NSUIએ રોષ વ્યક્ત કર્યો. સમીર શાહને ઉગ્ર રજૂઆત કરી હતી અને સમીર શાહનો ફોટો ફાડીને તેમની ઉપર જ ફેંક્યો હતો. જો કે આ મામલે સમીર શાહનું કહેવું છે કે તેમણે આ પોસ્ટ માત્ર વિદ્યાર્થીઓના નોલેજ માટે મૂકી હતી. વડોદરા NSUIએ ડીનને આવેદનપત્ર આપી પોલિટેકનિક કોલેજના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના સમીર શાહને સસ્પેન્ડ કરવા માંગ કરી. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ જપાજપી કરી. આ સાથે આક્ષેપ કર્યો કે આવા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમાં એ પ્રકારની ગેરસમજ ઉભી થાય છે અને આ પ્રકારની ગેરસમજ વિદ્યાર્થીઓ તેમજ કોઈ પણ સંસ્થા માટે ગેરકાયદેસર છે. તેથી NSUIની માંગ છે કે આવા પ્રોફેસરોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. કાંકરેજમાં ખટારો ભરીને દારૂ ઠલવાયો, પોલીસની પણ આંખો ચાર થઈ ગઈ. ગુજરાતમાં બુટલેકરો જાણે બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ વખતે બનાસકાંઠામાંથી ખટારો ભરીને દારૂ ઠલવાયો છે. બનાસકાંઠા પંથકમાં દારૂ ભરેલું આખે આખું ટેન્કર ઝડપાયું છે. બનાસકાંઠાના કાંકરેજ ભલગામ ટોલનાકા પાસેથી દારૂ ભરેલું ટેન્કર પસાર થવાનું હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતા તેમની ટીમે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. જો કે તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટેન્કર દેખાતા તેની પૂછપરછ અને તપાસ માટે અટકાવાયું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા ટેન્કરમાંથી 1362 પેટી દારૂ મળી આવ્યો હતો.
થરા પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે 63,32,000 ના કિંમતના મુદ્દામાલને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રાજ્યમાં આગામી બે દિવસ ઠંડી ભૂક્કા બોલાવશે. રાજ્યમાં ઠંડી આક્રમણ શરૂ કરી દીધું છે. શિયાળો પોતાની ચરમ સીમા પર પહોંચી ગયો છે. ટાઢે ગુજરાતમાં એવું પ્રભુત્વ જમાવ્યું કે લોકો ઠૂઠવાઈ ગયા. ઠંડા પવનોને કારણે લોકો ઠૂઠવાયા છે. કાતલ ઠંડીમાં ગુજરાત થીજી ગયું છે. મોટાભાગના શહેરો થરથર ધ્રુજી ગયા છે. નલિયામાં ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નલિયામાં સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. નલિયામાં એકાએક ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી ઘગડતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદમાં ઠંડીમાં વધારો નોંધાયો હતો. ડીસામાં 11 ડિગ્રીએ પારો પહોંચી ગયો છે. રાજકોટમાં 13 ડિગ્રી ઠંડી પડી. 1 ડિગ્રી જેટલું તાપમાન ઘટતા અમદાવાદમાં 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. તો હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ બાદ ફરી કાતલ ઠંડીનો પ્રકોપ જોવા મળશે. 2 દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. તો અંબાલાલ પટેલે પણ 2 દિવસ બાદ કાતલ ઠંડીની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે. કેટલાક ભાગોમાં પારો 10 ડિગ્રીએ ગગડી શકે છે. પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર. ઉત્તરાયણે જલસો પડી જાય તેવો પવન ફૂંકાશે, પણ ધાબે ઠંડી ઠારી નાખશે. મકર સંક્રાંતિને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ વખતે ઉત્તરાયણ પર પતંગ રસિયાઓને જલસો પડી જાય તેવો પવન ફૂંકાશે. ઉત્તરાયણના દિવસે એવો પવન ફૂંકાશે કે પતંગ રસિકો પતંગ ચગાવી ચગાવીને થાકી જશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 14મીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. ઉત્તરાયણ પર સવારથી ઠંડા પવન ફૂંકાશે. ઉત્તરાયણના દિવસે કેટલાક ભાગોમાં આંચકાનો પવન ફૂંકાઈ શકે છે ત્યારે કેટલાક ભાગમાં કેવી રહેશે પવનની ગતિ તેની વાત કરીએ તો રાજ્યમાં 8-25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. મધ્ય ગુજરાતમાં આંચકાનો પવન ફૂંકાઈ શકે. ઉત્તર ગુજરાતમાં 10-12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ઓખા દ્વારકા કચ્છમાં 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પૂર્વ ગુજરાતમાં 8-10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં 20-25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં 10-12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. બીજી તરફ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. 14-15 જાન્યુઆરીએ કાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે. કાંઠા વિસ્તારના લોકો રેઇનકોટ સાથે ધાબે ચડવું જરૂરી છે. નીરો પીતા પહેલા ચેતી જજો. સુરતમાં નિરોગી રહેવા વેચાતો નીરો રોગી બનાવી રહ્યા છે. નીરાના 16 નમૂના ફેલ થયા. શિયાળા દરમિયાન સુરત ખાતે નીરાનું વેચાણ અલગ અલગ જગ્યાઓ પર થઈ રહ્યું છે. કડકડતી ઠંડીમાં નિરોગી રહેવા માટે વેચાતો નીરો રોગી બનાવી રહ્યો છે, કેમ કે સુરત આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને નીરાના નમૂના લેવામાં આવ્યા હતા. છેલ્લા એક સપ્તાહમાં નીરાના 21 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા, જે નમૂના તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા, જેમાં 21 પૈકીના 16 નમૂના ફેલ થઈ જતા ખળભળાટ મચી ગયો. નીરામાં 14% બ્રિક્સ પ્રમાણ હોવું જોઈએ તેનાથી ઓછું મળી આવ્યું. નીરામાં સુગરનું પ્રમાણ 13% હોવું જોઈએ તેનાથી ઓછું જણાઈ આવ્યું. હાલ જેને લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નીરો વેચતી સંસ્થાઓ પાસેથી કુલ 17,700 દંડની વસૂલાત કરવામાં આવી છે. ભેળસેળયુક્ત નીરાનું વેચાણ કરતી સંસ્થાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટના એરપોર્ટ જેવા બસપોર્ટ બનાવવા પાછળનો 156 કરોડનો ખર્ચ ગયો પાણીમાં. બસપોર્ટની છતમાંથી પાણી ટપકતા ખુલી ગઈ પોલ. રાજકોટના ઢેબર રોડ પર 156 કરોડના ખર્ચે તૈયાર થયેલા બસ પોર્ટની પોલ ખોલવા માટે આ 2 તસવીર જ પૂરતી છે. બસ સ્ટેન્ડ બનાવ્યાના માત્ર 3.5 વર્ષમાં નબળી કામગીરીની પોલ ખોલી રહી છે આ તસવીર. બીજી તરફ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. રાજકોટના ઢેબર રોડ પર 156 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા નવા બસ પોર્ટની છત પરથી પાણી ટપકતા તંત્રની આબરૂના ધજા ગ્રાઉડ્યા. માત્ર 3.5 વર્ષમાં નબળી કામગીરીની પોલ ખુલી ગઈ હોય તેમ વેઇટિંગ એરિયામાં છતમાંથી પાણી ટપકવા લાગતા સત્તાધીશોએ ડોલ અને ટબ મૂકવા પડ્યા હતા. જ્યારે બસની રાહ જોતા મુસાફરોને છતમાંથી ટપકતા પાણીને કારણે ક્યાં બેસવું તે પ્રશ્ન સર્જાયો હતો. એરપોર્ટને ટક્કર મારે તેવું બસ પોર્ટ બનાવવાનો દાવો કરતી સરકારની પોલ માત્ર 3.5 વર્ષમાં જ ખુલ્લી પડી ગઈ. મુસાફરોની અવરજવર શરૂ થયાના માત્ર 3.5 વર્ષમાં છતમાંથી પાણી પડવાનું શરૂ થતા પ્લેટફોર્મ પર પાણી પાણી થઈ ગયું. રાજકોટના બસ પોર્ટમાં છતમાંથી પાણી ટપકતું હોવાથી મુસાફરો અને એસટી વિભાગનો સ્ટાફ પરેશાન થઈ ગયો છે. પાણી એટલું બધું ટપકતું હતું કે ડોલ મૂકવાની નોબત આવી. આ અંગેનો અહેવાલ પ્રસારિત થતા સ્થળ પર સાફ સફાઈ શરૂ કરવામાં આવી. બીજી તરફ બસ સ્ટેન્ડમાં આજ હાસ્યાસ્પદ દ્રશ્યો સામે આવ્યા. તંત્રની ઘોર બેદરકારી સામે આવી. આજ બસ સ્ટેન્ડમાં પીવાના પાણી માટે મુકેલા નળમાંથી એક ટીપુય પાણી પડતું નથી. પાણી પીવા માટે મુસાફરોને વલખા મારવા પડે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું વિક્રમજનક MOU સાથે સમાપન થયું. 45 લાખ કરોડના MOU થયા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું વિક્રમજનક MOU સાથે સમાપન થયું. ગેટ વે ટુ ધ ફ્યુચર થીમ પર યોજાયેલા વાઇબ્રન્ટ સમિટનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો, જ્યારે વિકસિત ભારત 2047ના રોડમેપ સાથે આઝાદીના અમૃતકાળની યોજાયેલી પ્રથમ સિરીઝ અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિના સમાપન અમિત શાહે કર્યું. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે આજ 20 વર્ષમાં 2007માં મોદીજીએ ગિફ્ટ સિટીની કલ્પના વાસ્તવિક બની ગઈ છે. ગુજરાત આગળનું જોઈને આગળ વધી રહ્યું છે.
આજ આખા દેશનો વિશ્વાસ બન્યો છે. વિકસિત ભારતનો ગેટવે ગુજરાત થઈને જઈ રહ્યો છે. સાથે જ અમિત શાહે રોકાણકારોને અપીલ કરી છે કે કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવી ત્યાં રોકાણ કરીએ. તમને જણાવી દઈએ કે આ વખતે યોજાયેલી ગ્લોબલ સમિટમાં વિશ્વના 125 કરતાં પણ વધુ દેશોમાંથી પાર્ટનરશીપ આવેલી છે, તેમજ કુલ 35 દેશો સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા. આ વર્ષની વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ MOU ને રોકાણના તમામ આંકડાઓના વિક્રમ તોડી નાખ્યા. ગુજરાત સરકારે વિવિધ કંપનીઓ સાથે 10.31 લાખ કરોડ રૂપિયાના 234 MOU પર સહી કરી છે. આ કંપનીઓ રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરશે, જેનાથી 12.89 લાખ નોકરીનું સર્જન થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગિલ્લી દંડા, નારગોલ જેવી જૂની રમતો રમી જૂની યાદો તાજા કરી. સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ રમતોત્સવમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો અનોખો અંદાજ જોવા મળ્યો. હર્ષ સંઘવીએ જૂની રમતો રમી જૂની રમતોનું મહત્વ પણ સમજાવ્યું. ગાંધીનગરની રાજ સ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આ રમતોત્સવની શરૂઆત કરવામાં આવી. સ્કૂલના બાળકો દ્વારા પરંપરાગત રમતો આ રમતોત્સવમાં રમશે. આ રમતોત્સવમાં રસ્સા ખેંચ, ગિલ્લી દંડા, સંગીત ખુરશી, સતોડિયું, લંગડી અને લીંબુ ચમચી જેવી રમતો રમાશે. યુવા બોર્ડ દ્વારા માટી સાથે જોડાયેલી રમતો રાજ્યની 25,000 સ્કૂલ અને કોલેજમાં રમાડાશે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ ગિલ્લી દંડા, નારગોલ, રસ્સા ખેંચ જેવી રમતોમાં ભાગ લીધો હતો. હર્ષ સંઘવીએ બાળપણના દિવસો પણ યાદ કર્યા અને કહ્યું કે યુવાનો ટેકનોલોજીના યુગમાં માટી સાથે જોડાયેલી રમતો રમવાથી આરોગ્ય પણ સારું રહે છે. રાજ્યભરમાં જૂની વિસરાઈ ગયેલી રમતો ફરી જીવંત થઈ ગઈ. સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે અમદાવાદની ગોતા હાઉસિંગ પ્રાથમિક શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કબડ્ડી, ચેસ, યોગા, સૂર્ય નમસ્કાર, સંગીત, ખુરશી, લીંબુ ચમચી જેવી રમતો બાળકોને રમાડવામાં આવી હતી. આ રમતોત્સવમાં 151 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તો હિંમતનગરના હડિયોલ ગામની નચિકેત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ લીંબુ ચમચી, બ્લોક સ્લેટ, લોટ ફૂંકણી, ખો ખો, સંગીત ખુરશી, મગફળી ફોલવાની રમત અને ફુગ્ગા ફોડ જેવી રમતો રમ્યા હતા. મહેસાણા જિલ્લામાં પણ વિવિધ શાળાઓમાં વિસરાઈ ગયેલી રમતો જીવંત બની છે. વિદ્યાર્થીઓએ વિવિધ રમતો રમી. રાજકોટમાં શહેર ભાજપની મહિલાઓએ વોકાથોનનું આયોજન કર્યું. વોકાથોનમાં 2,000થી પણ વધુ શાળા અને કોલેજના અભ્યાસ કરતી મહિલાઓ જોડાઈ હતી. અમરેલીના કુવામાંથી 3 મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ. રેસ્ક્યુ ટીમે પતિ પત્ની અને બહેનનો મૃતદેહ બહાર કાઢ્યો. અમરેલી તાલુકાના લાલાબદર ગામના સીમ વિસ્તારમાં કુવામાંથી 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. ત્રણેય મૃતદેહ ભાઈ બહેન અને ભાભીના છે. લાલાવદર ગામની સીમમાં આવેલી દખુભાઈ ધાનાણીની વાડીમાં પરપ્રાંતીય પરિવાર ખેત મજૂરી કરતો હતો, જેમણે 2 દિવસ અગાઉ કુવામાં જંપ લાવ્યું હતું. પરપ્રાંતીય પતિ પત્ની અને પત્નીની બહેને આપઘાત કરી લેતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો. ગામના લોકો પણ ખેતરે પહોંચી ગયા. ગ્રામજનોએ ઘટનાની જાણ અમરેલી ફાયર વિભાગની ટીમને કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમણે કુવામાંથી મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને અમરેલીના સાંસદ નારાયણ કાછડિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમરેલીમાં ટ્રેન બની સાવજો માટે કાળ, ફરી એક સાવજનું ટ્રેન અડફેટે મોત થયું. અમરેલી જિલ્લામાં ફરી એકવાર ટ્રેને સાવજો માટે સંકટ ઉભું કર્યું. વહેલી સવારે સુરેન્દ્રનગર પીપાવાવ પોર્ટ્સ ગુડ ટ્રેનની અડફેટે સિંહ આવી ગયો હતો, જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત સિંહ નજીકના ખેતરમાં જોવા મળ્યો હતો. ખેતરમાં જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત સિંહનું મોત થઈ ગયું હતું. અમૃતવેલ નજીક રેલવે ટ્રેક ઉપર 4 વર્ષના સિંહનું મોત થયું છે. વન વિભાગને જાણ થતાં સિંહનો મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો. મહત્વનું છે કે સાવરકુંડલા રેન્જમાં રેલવે ટ્રેક આસપાસ ફેન્સિંગ ન હોવાને કારણે સિંહ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાનું પોલીસ સ્ટેશન બન્યું ભૂત્યુ સ્ટેશન. ચારે તરફ દિવાલોમાં પડી ગઈ મસ્ત મોટી તિરાડો. દિવાલ પર છે ભેજનું સામ્રાજ્ય. શૌચાલયના દરવાજાનું નથી રહ્યું નામું નિશાન. શૌચાલયમાં ઉગી નીકળ્યા છે જાળી ઝાંખરા. બાથરૂમમાં નથી આવતું પાણી. રૂમના દરવાજા પણ ખવાઈ ગયા છે. છત પરથી સળિયા કરી રહ્યા છે ડોકિયા. ખંડેર બની ગયેલી આ બિલ્ડિંગ છે છોટાઉદેપુરના ચલામલી ગામનું પોલીસ સ્ટેશન. ચલામલી ગામનું પોલીસ સ્ટેશન એટલું જર્જરિત થઈ ગયું છે કે આ બિલ્ડિંગમાં કોઈ બેસવા તૈયાર નથી. જર્જરિત પોલીસ સ્ટેશનના કારણે છોટાઉદેપુરમાં ચલામલી ગામના લોકોને પોતાની ફરિયાદો લઈ બોડેલી સુધી દૂર જવું પડે છે. જાળવણીના અભાવને કારણે પોલીસ સ્ટેશનની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે પોલીસ સ્ટેશનમાં ક્યાંક દિવાલોમાં તિરાડ પડી ગઈ છે તો ક્યાંક દરવાજા જ ક્ષતિગ્રસ્ત છે. અહીંની જેલ જાણે કે કારાવાસ હોય તેવી સ્થિતિમાં છે. નથી અહીં શૌચાલયની વ્યવસ્થા કે નથી સ્ટાફના રહેવા માટે યોગ્ય ક્વાર્ટર્સની સુવિધા. આઝાદી પહેલાનું આ પોલીસ સ્ટેશન એટલી હદે જર્જરિત છે કે અહીં કોઈ પોલીસકર્મી પણ બેસતા નથી. પોલીસ સ્ટેશનના અભાવે અસામાજિક તત્વો પર અંકુશ રાખવું મુશ્કેલ બન્યું છે. તેવામાં સ્થાનિકો પણ વહેલી તકે અહીં નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાય તેવી માંગ કરી રહ્યા છે. હાલ તો આ પોલીસ સ્ટેશન ભૂતિયા પોલીસ સ્ટેશન બની ગયું છે.